સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. પાલનપુરના રેલવે સ્ટેશન વિસ્તારમાં હોટલ ખાલી કરવાના મામલે લઘુમતી કોમના બે જૂથો વચ્ચે સર્જાયેલી અથડામણમાં દોઢા દિવસે ભરચક વિસ્તારમાં સામસામે ફાયરિંગ થતા ખળભળાટ. ફાયરિંગમાં 4 જણને ઈજા, 1ની હાલત નાજુક. પાલનપુરમાં આઉટસોર્સિંગના કર્મચારીઓએ જાહેર રોડ ઉપર બેસી જઈ ચક્કાજામ કરતા ગરમાઓ. બાબર કોલેજમાં અપૂરતી સુવિધાઓના મામલે કોંગ્રેસે વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ રેલી યોજી મામલતદારને આપ્યું આવેદનપત્ર. બનાસકાંઠામાં સ્વાઇન ફ્લૂના કહેર વચ્ચે જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણા પણ સ્વાઇન ફ્લૂનો શિકાર. કલેક્ટરનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનો સિવિલ સત્તાવાળાઓનો સ્વીકાર. પુરસાયના મામલે મમાણા ગામના પૂરગ્રસ્તોએ સુઈગામની મામલતદાર કચેરીને ઘેરાવ કરી હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની આપી ચીમકી. વાવના ડેડાવા ગામમાં પણ વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોના ઉપદ્રવથી ઘરે ઘરે ઢળાયા બીમારીના ખાટલા. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાલનપુરમાં આજે બપોરે ધોળા દિવસે ભરચક વિસ્તારમાં ફાયરિંગ કરી 4 જણને લોહીલુહાણ કરી દેવાની ચોંકાવનારી ઘટનાથી પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે અને આ ઘટનાએ પાલનપુરમાં ભયનો માહોલ સર્જી દીધો છે. જિલ્લા મથક પાલનપુર શહેરમાં ગુનાખોરીના ઉચકતા જતા ગ્રાફ વચ્ચે આજે હોટલ ખાલી કરવાના મુદ્દે શહેરના રેલવે સ્ટેશન જેવા ભરચક વિસ્તારમાં થયેલી જૂથ અથડામણ વખતે ધોળા દિવસે સામસામે ફાયરિંગ થતા ખળભળાટ મચી ગયો છે અને આવા પરાક્રમથી પોલીસ પણ ચોંકી ગઈ છે. આ ગોળીબારમાં 4 જણને ઈજાઓ થઈ છે, જે પૈકી 1 ઈજાગ્રસ્તની હાલત નાજુક હોવાના અહેવાલો મળી રહ્યા છે. પાલનપુરના રેલવે સ્ટેશન વિસ્તારની રહીમી હોટલ ખાલી કરવાના મામલે આજે બપોરે લઘુમતી કોમના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ વખતે ધોળા દિવસે વિસ્તારમાં સામસામે ફાયરિંગ થતા નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનાથી પાલનપુરના રેલવે સ્ટેશન વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક વેપારીઓ તેમજ રાહદારીઓ પણ ભયભીત થઈ ગયા હતા. જોકે બનાવની જાણ થતાં પોલીસની ટીમે તુરંત જ ઘટનાસ્થળે દોડી જઈ તપાસની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનામાં ફાયરિંગ કરનાર માલણ ગામનો ઇકબાલ લુહાણી નામનો શખ્સ પાલનપુરના પૂર્વ પોલીસ મથકમાં હાજર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ ફાયરિંગમાં ઇકબાલ ખાન ઘાસુરા, ઇકબાલ અકબર ખાન ઘાસુરા, જાવેદ ખાન પઠાણ અને મહેબૂબ લુહાનીને ગોળી વાગવાથી ગંભીર ઇજાઓ થતાં આ ચારેય ઇજાગ્રસ્તોને તુરંત જ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે મહેબૂબ લુહાણી નામના એક ઇજાગ્રસ્તની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. આ ચકચારી ઘટનાના વિશે એક ઇજાગ્રસ્ત ઇસમે જ વધુ વિગતો આપી હતી. અમે ત્યાં રહીમી આગળ ઝઘડો થયો હતો, અમે ઉભા હતા, જમવા ગયેલા હતા, પછી ત્યાં બેઠા હતા, અમે અમારા મિત્ર જ હતા. તમે બેઠા કે શું ઝઘડો થયો જોવા ગયા, એમાં પેલો પાલનપુરનો બુટલેકર ઇકબાલ લોહાણી આવ્યો, એણે ડાયરેક્ટ જોયા વગર એમના ઉપર ફાયરિંગ કર્યું, એટલે અમને બી પગમાં ગોળી લાગી. અમે નાહવા ગયા, અમને પગમાં ગોળી લાગી. અમે 5-7 મીટર ફૂટના દૂરી ઉપર હતા અમે. હા, 5-6 રાઉન્ડ ગોળીબાર કર્યો એણે એની રિવોલ્વરથી. હા, એ ખબર નથી અમને, એ અમના રહીમીના માલિકને અમને કંઈક બબાલ હતી, એમાં એ ફાયરિંગ કરવા ગયા, ગોળી અમને લગાડી. દરમિયાન પાલનપુરના રેલવે સ્ટેશન જેવા ભરચક વિસ્તારમાં આજે ધોળા દિવસે જ ફાયરિંગ થતા ચકચાર મચી છે અને આ ઘટનામાં ઘવાયેલા 4 પૈકી 1 ઇજાગ્રસ્તની હાલત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે.
ત્યારે પોલીસ તંત્ર પણ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. આ ઘટનાના પગલે જિલ્લા પોલીસ અધિક્ષક નીરજ બડગુજરે તુરંત જ પાલનપુરના પૂર્વ પોલીસ મથકે ધસી જઈ તપાસ પ્રક્રિયાની સમીક્ષા કર્યા બાદ બીકે ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં કાયદો હાથમાં લેનાર સામે કડક હાથે જ કામ લેવાશે. આજે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનની હદમાં રહીમી હોટલ છે ત્યાં બપોરના સમયે બે પક્ષો વચ્ચે વાતાકૂટ થઈ હતી. અત્યારે જે માહિતી મળે છે એનો કારણ જે રહીમી હોટલ છે એના કબજા બાબતે હતી. એમાં બંને પક્ષોમાં જે ઝઘડા થયા હતા એમાં ફાયરિંગના બનાવ પણ બન્યા હતા અને આ બનાવ પછી જેને ઈજા થઈ છે એને હોસ્પિટલ ખસેડાયા છે અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ત્યાંથી કેટલાક આરોપી તેમજ જે હથિયાર છે એ પણ કબજે કરવામાં આવ્યા છે અને અત્યારે જે ફાયરિંગના બનાવ બન્યા છે એ રિવોલ્વરમાંથી બન્યા છે અને બીજા જે આરોપીઓ છે એના પણ ધરપકડ કરવામાં આવશે અને અત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરે છે અને તપાસ કરશે. એ અત્યારે જે સીસીટીવી કેમેરા છે હોટલના એમાંથી તપાસ કરવામાં આવશે અને જે સાક્ષીઓ છે અને જે ત્યાં જે બનાવ બન્યો છે એ વધુ તપાસમાં ખુલશે અને આપણે જાણ કરવામાં આવશે. અત્યારે એક રિવોલ્વર જે છે એ કબજે લેવામાં આવી છે આરોપી પાસેથી. અત્યારે એવું છે કે સામે સામેની વિગત છે અને વધુ વિગત સામે આવશે. બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં લગ્ન માટે યુવતીઓની અછતના પગલે પરપ્રાંતીય યુવતીઓ લઈ આપવાનો ધંધો ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે. જો કે આવી પરપ્રાંતીય પુત્રવધુઓ સમય જતાં છૂમંતર થઈ જવાના બનાવો પણ સામાન્ય બની ગયા છે. બનાસકાંઠાના દિયોદરના એક પરિવારને પણ મહારાષ્ટ્રીયન પુત્રવધુ ચૂનો ચોપડી ફરાર થઈ જતાં આ પરિવારે જિલ્લા પોલીસ વડા સમક્ષ ન્યાય માટે કાકલુદી કરી છે. આ ઘટનાની વિગતો કંઈક એવી છે કે દિયોદરના દિલીપ ઠક્કર નામના યુવાનના લગ્ન માટે કોઈ કન્યાની ગોઠવણ ન થતા પરિવારે કોઈ દલાલો મારફત 4 વર્ષ પૂર્વે ઔરંગાબાદની કોઈ યુવતી સાથે દિલીપના લગ્ન કરાયા હતા અને પાયલ નામની આ મહારાષ્ટ્રીયન યુવતીએ લગ્ન બાદ પુત્રને જન્મ પણ આપ્યો હતો જે હાલ 3 વર્ષનો છે. લગ્ન બાદ આ યુવતી અવારનવાર ઠક્કર પરિવાર પાસે નાણાંની માગણી પણ કરતી હતી. જોકે તાજેતરમાં જ પુત્રને શાળામાં મૂકવા જવાનું કહી ઘરમાં પડેલા દાગીના તેમજ રોકડ રકમ લઈને નીકળેલી આ યુવતી છૂમંતર થઈ જતાં દિયોદરનો ઠક્કર પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. આ મામલે પીડિત પરિવારે દિયોદર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં પોલીસે કોઈ જ તપાસ હાથ ન ધરતા આ પરિવાર ઔરંગાબાદ સુધી લાંબો થયો હતો. પરંતુ ત્યાંની પોલીસ દ્વારા પણ કોઈ સહયોગ ન મળતા ફરાર યુવતીના સસરા રતિલાલ ઠક્કરે છેવટે સમાજના આગેવાનો સાથે પાલનપુર સ્થિત જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ રજૂઆત કરી ન્યાયની માગણી કરી હતી. ઠક્કર રતિલાલ દેવરામભાઈ રહેવાસી દેવદર, અમારા મારા બાબા નામે દિલીપકુમારના લગ્ન અગાઉ 4 વર્ષ અગાઉ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાયલબેન સંગાથે થયેલ હોય તેને 3 વર્ષનો બાબલો હોય અને તે તારીખ 6/7/2017 રોજ સવારના 11 વાગે છોકરાને નિશાળમાં મૂકવાનું બહાનું કાઢી ઘરેથી રોકડ દાગીના અને પહેરવાના કપડાં તે લઈ અને નીકળી ગયેલ છે તે અમે દિયોદર પીએસઆઈને રજૂઆત કરતાં ફરિયાદ આપેલ પણ કોઈ તપાસ આજ દિન સુધી થયેલ નથી. આજ રોજ અમોએ એસપી સાહેબને રજૂઆત કરેલ અને એસપી સાહેબે વાઠિયા સાહેબને બોલાવેલ દેવોદર પીએસઆઈને અને ત્યાં વાત કરેલ અને આજની તારીખમાં ફરિયાદ દાખલ કરી અને શિવોરી સીપીઆઈ સાહેબને તપાસ સોંપવા હુકમ કરેલ છે. બનાસકાંઠા બહારના જિલ્લાઓની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા અને હાલના ફરજ સ્થળેથી બનાસકાંઠામાં બદલી કરાવવા માંગતા તેમજ બનાસકાંઠામાંથી વતનના જિલ્લામાં જવા માંગતા શિક્ષક ભાઈ બહેનો માટે આજે પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા અરસપરસ બદલી કેમ્પ યોજાયો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને અરસપરસ બદલી માટે 41 શિક્ષકોની અરજીઓ મળી હતી જે પૈકીની 3 અરજીઓ રદ થતાં આજે યોજાયેલા સ્થળ પસંદગી કેમ્પમાં 38 શિક્ષકોની અરસપરસ બદલી કરાઈ હતી. આ કેમ્પ થકી બનાસકાંઠા જિલ્લા તેમજ અન્ય જિલ્લાના શિક્ષકોને પોતાના વતનમાં બદલીની તક મળી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર દીપકભાઈ દરજીએ જણાવ્યું હતું
કે પારદર્શક પદ્ધતિથી યોજાતા બદલી કેમ્પ શિક્ષકો માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લાનો જિલ્લા અરસપુર બદલીનો કેમ્પ જામપુરા પ્રાથમિક શાળામાં રાખેલો છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જવા માટે અને અન્ય જિલ્લામાંથી બનાસકાંઠા જિલ્લામાં આવવા માટેના ઉમેદવારો આવેલા છે. કુલ 41 અરજીઓ અમારી ઓફિસને મળી છે, એમાંથી 38 અરજીઓ માન્ય છે, કારણ કે 3 અરજીઓ અમારી બીજા જિલ્લામાંથી હજુ સુધી એમને મળી નથી. આ 38 અરજીઓમાંથી જે ઉમેદવાર પોતાનું વતન જે જિલ્લામાં છે ત્યાં અને બનાસકાંઠા જિલ્લાનો વતની જે એનું વતન બનાસકાંઠામાં છે એમ અરસપરસ જો બંનેના સર્વિસ બુકમાં અને અન્ય ડોક્યુમેન્ટ યોગ્ય હશે તો એવા ઉમેદવારને અમે અરસપર બદલી કરી આપીશું અને એવા ઉમેદવાર પોતાના જિલ્લામાં જઈ શકશે. ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવતા ભારતીય કિસાન સંઘે ફરી ખેડૂતોના મામલે સરકાર સામે મોરચો માંડ્યો છે. અગાઉ થરાદ અને ધાનેરા ખાતે વિરોધ પ્રદર્શન કર્યા બાદ આજે પાલનપુરમાં પણ ભારતીય કિસાન સંઘે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પાલનપુરના નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આજે પાલનપુર ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા આયોજિત ખેડૂત સભામાં ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ખેડૂતોએ કૃષિ ક્ષેત્રે લાદવામાં આવેલ GST અને પૂર હોનારત તેમજ પાક વીમા મુદ્દે રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રીએ કરેલ જાહેરાત મુજબ પૂરગ્રસ્ત ખેડૂતોને હજુ સુધી બનાસદાણ મળ્યું ન હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ આ બેઠકમાં રજૂઆત કરી નારાજગી વ્યક્ત કરી હતી અને ખેડૂતોની માગણી નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ અપાઈ હતી. બાદમાં નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત 11 તારીખે તમામ જિલ્લા મથકે જે GST જે કેન્દ્ર સરકારે લગાવ્યું છે ખેડૂતોના જે ઇનપુટ ઉપર અને એના એ ઇનપુટમાં રદ કરવા માટેનો આજનો આ કાર્યક્રમ હતો. એ બાબતે અમે આજે અહીંયા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. એમાં ટ્રેક્ટર ઉપર 18%, પેસ્ટિસાઇડ દવાઓ ઉપર 12-13%, બીજા તમામ ઇનપુટ ખાતર ઉપર પણ GST લગાવ્યો છે. જો 2022માં જો સરકાર એ વાત કરતી હોય કે ખેડૂતોનો 2 બમણી આવક કરવી છે તો એ બમણી આવક ક્યાંથી થવાની છે? અમે તો સરકારને એ પણ કહીએ છીએ કે ગયા 3 વર્ષ પહેલાંની જે આવક હતી એ તમે મને અત્યારે કરી આલો ને તો પણ ઘણું સારું છે. 2022માં ક્યારે આ રીતે જો GST ખેડૂતો ઉપર જે લગાવવામાં આવશે તો એ બમણી આવક થવાની ક્યારે કોઈ શક્યતા નથી. અને એના માટે આજે અમે તમામ જિલ્લાના તમામ તાલુકાના સમિતિ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમારી માંગ છે જો નિસ્વીકારવામાં આવે તો અમે આગામી કાર્યક્રમ જલદ કાર્યક્રમ આપવાની અમારી ફરજ પડશે. અને આના સાથે આજે અમે એક કાર્યક્રમ પણ નક્કી કર્યો છે કે આવતીકાલે 12 તારીખે ડીસા APMCમાં પાટણપુર, રાધનપુર અને બનાસકાંઠા જિલ્લાની સંયુક્ત બેઠક આ જ વિષય પર આગામી આંદોલન માટે રાખેલ છે. ભારતીય કિસાન સંઘ બનાસકાંઠાની કારોબારી તેમજ તાલુકાઓની કારોબારીઓ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી જણાવવા માગીએ છીએ કે જે પૂર અસરગ્રસ્તમાં જે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે, પાક નાશ પામ્યો છે, પશુઓ મરી ગયા છે, તબીલા તૂટી ગયા છે, મકાનો પડી ગયા છે અને જે મિની ફુવારા અને ફુવારા તણાઈ ગયા છે પાણીમાં, સરકારે માત્ર ઓકળાકીય જાહેરાત કરી છે, કશું આપ્યું નથી. તો સરકારને આજે આવેદનપત્ર આપી જણાવીએ છીએ કે ઓકળા નહીં, મશ્કરી બંધ કરો, ખેડૂતોના ખાતામાં નાણાં નાખો, ખેડૂતોને સહાય કરો. તેમજ 3 માસનું વીજ બિલ જે માફ કર્યું છે તો વીજળી 3 માસમાં તો બંધ રહેવાની છે, તો એનાથી મશ્કરી થઈ છે. 1 વર્ષનું વીજ બિલ માફ કરો અને દેવાનાબૂદીનો જે મોટો પ્રશ્ન છે, ખેડૂતો પાસે કંઈ બચ્યું ન હોય તો સરકારે દેવાનાબૂદી કરવી જોઈએ અને ખેડૂતોને બચાવી લેવા જોઈએ. સરકાર જો ખેડૂતોને મદદ ન કરે, માત્ર ઓકળા જાહેરાત કરે તો આવનારા દિવસોમાં આ માટે ભારતીય કિસાન સંઘ સરકાર સામે આક્રમકતાથી લડશે અને સરકારને એનું ભાન કરાવશે. કિસાન સંઘને જૂટવી લેતા પણ આવડે છે, ન્યાયથી લેતા પણ આવડે છે અને પ્રેમથી લેતા પણ આવડે છે. તો સરકાર જાગે અને ખેડૂતો ન્યાય કરે. તેમજ પશુદાનમાં જે મશ્કરી કરી છે, કશું આપ્યું નથી, તો બનાસની સરકારે ખેડૂતોને જે પશુદાન જાહેરાત કરી મુજબ પણ આપવું જોઈએ, મારી માગણી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં આઉટસોર્સિંગના કર્મચારીઓએ જાહેર રોડ ઉપર બેસી જઈ ચક્કાજામ કરતા ગરમાઓ. બાબર કોલેજમાં અપૂરતી સુવિધાઓના મામલે કોંગ્રેસે વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ રેલી યોજી મામલતદારને આપ્યું આવેદનપત્ર. બનાસકાંઠામાં સ્વાઇન ફ્લૂના કહેર વચ્ચે જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણા પણ સ્વાઇન ફ્લૂનો શિકાર. કલેક્ટરનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનો સિવિલ સત્તાવાળાઓનો સ્વીકાર. પુરસાયના મામલે મમાણા ગામના પૂરગ્રસ્તોએ સ્વીગામની મામલતદાર કચેરીને ઘેરાવ કરી હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની આપી ચીમકી. વાવના ડેડાવા ગામમાં પણ વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોના ઉપદ્રવથી ઘરે ઘરે ઢળાયા બીમારીના ખાટલા. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
ધ્યાન હોન્ડા શોરૂમ, ધ ઓનલી ઓથોરાઇઝ ડીલર ઓફ હોન્ડા ટુ વ્હીલર્સ વિથ બેસ્ટ એક્સક્લુઝિવ ફેસિલિટી એન્ડ ઓફર્સ એટ ડીસા, જેમાં એક્ટિવા 4G, એક્ટિવા આઈ, એક્ટિવા 125, એવિએટર, ક્લિક, ડીઓ અને નાવી સ્કૂટર, તથા બાઇકમાં યુનિકોર્ન, હોર્નેટ, શાઇન એસપી, સીબી શાઇન, લીવો, ડ્રીમ યુગા, ડ્રીમ નિયો અને સીડી 110 નો સ્ટોક ઉપલબ્ધ છે. વી પ્રોવાઇડ સ્પેર પાર્ટસ એન્ડ સર્વિસીસ ઓફ ઓલ ટુ વ્હીલર્સ વિથ હાઈ માઇલેજ એન્ડ લો મેન્ટેનન્સ ટુ ફુલફિલ ડ્રીમ ઓફ મેની ફેમિલીઝ. ડુ વિઝિટ ધ્યાન હોન્ડા, એપીએમસી માર્કેટ યાર્ડ પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. આપણે કરવાની નહીં, સમજે? લૂઝ મોશન નહીં ભાઈ, ઇમોશન. અરે વોઇસ થોડા આગે પીછે. મેરુભા મારતો નથી પણ જીવવા પણ નથી દેતો. હે હતન હનૈયા, તું હોપિયો હાથે હલસા હરી અને હારે હંજીરા આગળવાના. તું તારા બાપને વેચીના મારા ભાઈબંધના ભવાડા નહીં થવા દઉ અને વેચાવા તો નહીં જાઉ, સમજ્યા? ભાગ, મારે વેચાવું છે. એ વેચી નાખીશ, બાપ ના બોલે. તું વેચાઈ જઈશ, બાપ ના બોલે. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, સરકારી વિભાગોની ખાલી જગ્યાઓ પર ફરજ બજાવતા આઉટસોર્સિંગના કર્મચારીઓએ તેમને કાયમી કરવાના મુદ્દે સરકાર સામે લડત છેડી છે, ત્યારે બનાસકાંઠામાં કોન્ટ્રાક્ટ બેચથી ફરજ બજાવતા કર્મચારીઓએ પણ આજે પાલનપુરમાં એકઠા થઈ હંગામો મચાવ્યો હતો અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો હતો. આઉટસોર્સિંગ કર્મચારીઓનું છેલ્લા ઘણા વર્ષોથી શોષણ થઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ હાલ 6000 જેટલા આઉટસોર્સિંગના કર્મચારીઓ કામ કરી રહ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા તેમના પગારમાંથી પૈસા કાપી શોષણ કરાય છે. આ મામલે કર્મચારીઓએ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ પગલાં ન લેવાતા આજે તમામ કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ ધસી જઈ આવેદનપત્ર આપ્યું હતું. બાદમાં રોષે ભરાયેલા કર્મચારીઓએ કલેક્ટર કચેરી આગળ રોડ ઉપર બેસી જઈ ચક્કાજામ કર્યો હતો. 300 જેટલા કર્મચારીઓએ આજે રોડ ઉપર બેસી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કરતા અડધો કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. કોન્ટ્રાક્ટ બેઝથી ફરજ બજાવતા કર્મચારીઓના આવા વિરોધ પ્રદર્શનથી ભારે ગરમાવો સર્જાયો હતો. જોકે બાદમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મહિલા કર્મચારી ચંદ્રિકાબેન સોનીની અટકાયત કરી અન્ય કર્મચારીઓને રોડ ઉપરથી હટાવી વાહનોની અવરજવર શરૂ પૂર્વવત રીતે કરાવતા મામલો માઠ થાળે પડ્યો હતો. જોકે આ કર્મચારીઓએ તેમને કાયમી ન કરાય તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ રોજંદાર પ્રમુખ તરીકે અમારી માગણી છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 5-6 હજાર જેટલા રોજમદારો છે, તમામ રોજમદારોનું સરકાર શોષણ કરે છે. માત્ર છેલ્લા 15-20 વર્ષથી લોકો મજૂરી કરે છે, તંતોડ મજૂરી કરે છે, પ્લોટોમાં પણ મજૂરી કરે છે અને ઓફિસોમાં પણ મજૂરી કરે છે, પરંતુ એમને પૂરું વેતન આપવામાં આવતું નથી. માત્ર 5-8 હજાર રૂપિયાના વેતનમાં કામ કરે છે અને તેમનું શોષણ થાય છે, પોતાના કુટુંબનું પણ ભરણપોષણ થતું નથી. બરાબર, MP3 વર્કરો, આઉટસોર્સિંગ વર્કરો તેમજ શિક્ષિત ગણો, આશા વર્કરો, તમામ બહેનોનું જેટલા પણ રોજમદારોમાં છે એટલા બધાનું શોષણ થાય છે. જો આ શોષણ નહીં અટકે તો આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અને ગાંધીજી માર્ગે અમારે ભૂખ હડતાળ ઉતારવાની ફરજ પડશે, જેની સરકારે ગંભીર નોંધ લેવી. માત્ર 1 લાખની વસ્તી ધરાવતા ડીસા શહેરમાં પણ પ્રતિભાશાળી બાળકોની ભરમાર છે, ત્યારે આવા બાળકોની પ્રતિભાને બહાર લાવવા માટે વંદના સેલિબ્રેશન દ્વારા રવિવારે ડીસા ખાતે ડાન્સ અને ગરબાની મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસા સહિત બહારથી પણ મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈ તેમનામાં રહેલી પ્રતિભાને સ્ટેજ ઉપર રજૂ કરી હતી. રવિવારે રાત્રે યોજાયેલા કાર્યક્રમને નિહાળવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી.
આ પ્રસંગે કાંટ લો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજુલબેન દેસાઈ, ડીસા નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર, બંધના સેલિબ્રેશનના જિજ્ઞેશભાઈ પટિયાર સહિત અન્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ અલગ અલગ ગ્રુપ દ્વારા સોલો ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગરબા યોજાયા હતા. છેલ્લે સ્પર્ધકો દ્વારા ડ્યુએટ્સ ડાન્સ અને ગ્રુપ ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા. ડીસાના આંગણે આટલું દમદાર પરફોર્મન્સ રજૂ કરવાની તક મળતા સ્પર્ધકો પણ ખીલી ઉઠ્યા હતા અને લાજવાબ પરફોર્મન્સ રજૂ કરી ઉપસ્થિત દર્શકોના દિલ જીતી લીધા હતા. આ અનોખા કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ડોક્ટર રાજુલબેન દેસાઈ, આશુતોષભાઈ દવે અને મેહુલભાઈ ઠક્કરે સુંદર સેવા આપી અલગ અલગ કેટેગરીમાં વિજેતા સ્પર્ધકો નક્કી કર્યા હતા, જેમાં ડીસામાં કાર્યરત ઝલક એકેડેમીના સ્પર્ધકોએ મેદાન મારી ડીસા શહેરનું ગૌરવ વધાર્યું હતું. આ કાર્યક્રમના સમાપનમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી અને ડોક્ટર રાજુલબેન દેસાઈના હસ્તે વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા પરિવારોના બાળકો મહદઅંશે શિક્ષણથી વંચિત રહી જાય છે, ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમજીવી પરિવારોના સંતાનોના સર્વાંગી ઉત્કર્ષ માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આજે ડીસા ખાતે પ્રધાનમંત્રી કૌશલ્ય વર્ધન તાલીમ યોજના અંતર્ગત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ડિરેક્ટર શશિકાંતભાઈ પંડ્યા દ્વારા ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રમયોગી લાભાર્થીઓને બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ દવે અને ડીસા તાલુકા ભાજપ પ્રમુખ લેબજીભાઈ ઠાકોરના હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને ચેક મળતા તેમણે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. યુવાનોમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના આશયથી પ્રતિભાશાળી બાળકોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવા દર વર્ષે તાલુકા અને જિલ્લા કક્ષાએ યુવા મહોત્સવોનું આયોજન કરાય છે. તદનુસાર આજે ડીસા તાલુકાના માલગઢ ખાતેની આદર્શ હાઈસ્કૂલના યજમાન પદે ડીસા તાલુકા કક્ષાના 49મા યુવા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. માલગઢ ખાતે આવેલી લચ્છાજી હિન્દુજી માળી આદર્શ હાઈસ્કૂલમાં યોજાયેલા તાલુકા કક્ષાના યુવા મહોત્સવમાં સમગ્ર ડીસા તાલુકાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ તેમનામાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓમાં પડેલી કળાને બહાર લાવવાના ઉમદા આશયથી યોજવામાં આવેલા કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી, ડીસા તાલુકા ભાજપ પ્રમુખ લેબજીભાઈ ઠાકોર સહિત અન્ય આગેવાનોએ ઉપસ્થિત રહી બાળકોની પ્રતિભાને બિરદાવી ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી. યુવા મહોત્સવ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. સરકારનો એક અભિગમ રહેલો છે કે શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થી ભાઈ બહેનોમાં જે સુષુપ્ત શક્તિઓ છુપાયેલી પડી છે એને ઉજાગર કરવા માટેનો આ યુવા મહોત્સવ કાર્યક્રમ થકી અલગ અલગ બાબતોમાં રમત ગમત હોય, ગાયકી હોય, એના સિવાય કોઈ પણ જાતનું હુનર ધરાવતો વિદ્યાર્થી ભાઈ બહેન હોય એમનું હુનર બહાર કાઢવા માટેના આ સરકારનો એક પ્રયાસ છે. આ પ્રયાસ થકી જ તાલુકા કક્ષાના વિદ્યાર્થી ભાઈ બહેનોમાંથી કોઈક વ્યક્તિ, કોઈક વિદ્યાર્થી ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ જઈ શકે છે. આજના દિવસે જે લોકોએ જે તે વિભાગમાં સારું પરફોર્મન્સ કર્યું હશે એમને બધાને શુભેચ્છાઓ, અને ખાસ કરીને આ સંસ્થાના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પઢિયાર અને આયોજકોએ જે આ સુંદર કાર્યક્રમ એમના સ્થળ ઉપર રાખ્યો છે એ બદલ એમને પણ અભિનંદન. આજે માલગઢ ખાતે યોજાયેલ યુવા મહોત્સવની વિગતો આપતા યજમાન શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે આ યુવક મહોત્સવમાં ડીસા તાલુકાની 15 શાળાઓના સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જે પૈકીના વિજેતા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે. 2017-18 નો ડીસા તાલુકા યુવક મહોત્સવ શ્રી એલએચ માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ ખાતે આજે 11મી તારીખે યોજાઈ ગયો. અહીંયા ડીસા તાલુકાની
15 જેટલી શાળાઓના બાળકો પાર્ટિસિપેન્ટ થયા. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની અંદર લોકનૃત્ય, લોકગીત, ભજન, ગરબા તેમજ અનેક જુદી જુદી કૃતિઓ લઈને 150 બાળકો પાર્ટિસિપેન્ટ થયા છે અને ખૂબ સારા એવા માહોલની અંદર. ડીસા શહેરમાં કાર્યરત લાટ લોહાણા થરી સિંધી પંચાયત દ્વારા સવારે સંત નેણુરામ સાહેબની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત ડીસાના પાર્વતીબેન દાનુમલ ભીમાણી હોલ ખાતે રવિવારે સવારે યજ્ઞ અને ભંડારાનું આયોજન સંપન્ન થયા બાદ ગઈરાત્રે ભવ્ય આરતી અને સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિંધી સમાજના આગેવાનોએ ડીસાના જાગૃત આગેવાન અને બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી તથા ડીસા નગરપાલિકાના સદસ્ય રાજુભાઈ ઠાકોરનું સાલ ઉડાડી સન્માન કર્યું હતું અને રાજુભાઈ ઠાકોરને આ વિસ્તારના જાગૃત કોર્પોરેટર ગણાવી તેમને 108 સેવા સાથે સરખાવ્યા હતા. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન લાલ લોહાણા થરી સિંધી પંચાયત ડીસાના પ્રમુખ કમલેશભાઈ ઠક્કર, ઉપપ્રમુખ મનોજભાઈ ભીમાણી સહિત તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાડ લોહાણા થરી સિંધી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના બાબર ખાતે કાર્યરત આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓએ પણ આજે તેમને થરાદ કોલેજમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવાના વિરોધમાં આજે બાબર ખાતે વિશાળ વિરોધ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. બાબર ખાતે ગત વર્ષે જૂન મહિનાથી સરકાર દ્વારા આર્ટસ કોલેજ શરૂ કરાઈ છે, પરંતુ બાબર કોલેજમાં પ્રાધ્યાપકોના અભાવે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવાય છે, પરંતુ દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી સવલતો પૂરી પાડવાના મામલે સરકારી તંત્ર જ આંખાડા કાન કરી રહ્યું છે. અગાઉ ભાભર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને કોલેજના અભ્યાસ માટે રાધનપુર, થરા અથવા તો દિયોદર સુધી લાંબા થવું પડતું હતું. જોકે બાળકીઓને પડતી મુશ્કેલીના કારણે સરકારમાં રજૂઆત કરતા સરકારે ભાભરમાં ગત વર્ષે થરાદ આર્ટસ કોલેજનું પેટા કેન્દ્ર ફાળવતા વિદ્યાર્થીઓએ રાહતનો દમ લીધો હતો. ભાભર આર્ટસ કોલેજમાં પ્રથમ વર્ષે જ 136 વિદ્યાર્થીઓએ FY પ્રવેશ મેળવ્યો હતો. જોકે આ કોલેજમાં પ્રાધ્યાપકોની અનિયમિતતાથી બીજા સત્રમાં માત્ર 55 વિદ્યાર્થીઓ જ બચ્યા હતા. હાલ પણ આ કોલેજમાં કાયમી પ્રાધ્યાપકોના અભાવે વિદ્યાર્થીઓના ભાવિ ઉપર ખતરો તોળાઈ રહ્યો છે. ભાભર કોલેજમાં હાલની સ્થિતિએ પણ અંગ્રેજી વિષયના લેક્ચરર જ નથી, જેથી વિદ્યાર્થીઓના ભાવિ ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. વડિયાપેટા કોલેજમાં સેનિટેશન જેવી પ્રાથમિક સવલત પણ ઉપલબ્ધ નથી. આટલું ઓછું હોય તેમ આ કોલેજના પ્રારંભ વખતે પરીક્ષા કેન્દ્ર ભાભર જ રહેશે તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં પરીક્ષા કેન્દ્ર પણ ભાભરથી 40 કિલોમીટર દૂર આવેલા થરાદ ખાતે ફાળવી દેવાયું છે. હાલ ભાભરથી થરાદ જવા માટે પૂરતી બસ વ્યવસ્થા પણ ઉપલબ્ધ નથી, જેથી પરીક્ષા વખતે વિદ્યાર્થીઓનો ઘણો સમય બગડે છે અને થરાદ પહોંચવાની ચિંતામાં વિદ્યાર્થીઓ પૂરતી તૈયારી પણ કરી શકતા નથી. ત્યારે આજે ભાભર કોલેજના વિદ્યાર્થીઓ સાથે કોંગ્રેસે આ મામલે વિરોધ રેલી યોજી ભાભરના મામલતદારને આવેદનપત્ર આપી ભાભરમાં કોઈ સુવિધા વગર જ કોલેજનું સંચાલન કરી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો. ના કોલેજના વિદ્યાર્થીઓએ તેમની માગો માટે કરીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. એમાં એમની મુખ્ય માગો પ્રોફેસરોની જગ્યા ભરાય, પરીક્ષાઓ ભાભર પ્રોપર કોલેજમાં લેવાય, કોલેજમાં પ્રાથમિક સુવિધાઓ આપે અને એમની વિવિધ જે માગો છે એ માગો સરકાર પૂરી કરે. તો સરકારને પણ મારી વિનંતી છે કે અમને નર્મદાના મહોત્સવ મનાવવા માટે પણ રવિવારે શાળા ચાલુ રાખી બાળકોનો શિક્ષકોનો ઉપયોગ કરવો પડે છે. કોલેજમાં પણ આની આ હાલત છે. ત્યારે ગતિશીલ ગુજરાત અને વિકાસ ગાંડો થયો છે એ લોકો કહે છે, એ વાત ખરેખર એ વિકાસ ગાંડો થયો છે. એનું કારણ કે પ્રોફેસર ના હોય, પ્રાથમિક સુવિધા ના હોય, વિદ્યાર્થીઓની પરીક્ષા જેથી કોલેજમાં ના લેવાતી હોય. બાબર કોલેજમાં 90 વિદ્યાર્થીઓએ ઇન્ટરનલ પરીક્ષા આપી હતી, એમાંથી માત્ર 5 વિદ્યાર્થી જ પાસ થયા. એટલે અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓને ઇન્ટરનલ પરીક્ષામાં માત્ર 5 જ વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો સરકારને પણ મારી વિનંતી છે કે આ ગુજરાતમાં શિક્ષણનું સ્તર નીચે ગયું છે એને સુધારવા માટે કરીને સરકારને ટાઈમ નથી. માત્ર ને માત્ર શિક્ષકો અને વિદ્યાર્થીઓ લોકો નથી આવતા, એટલે એમના ઉત્સવો મનાવવા માટે કરીને બાળકો અને જે પ્રાથમિક શાળાના શિક્ષકોનો ઉપયોગ કરવામાં આવે છે. તો વહેલામાં વહેલા આ કોલેજના વિદ્યાર્થીઓનો પ્રશ્નનું સોલ્યુશન કરે એવી અમારી પણ સરકારને વિનંતી છે. અને અઠવાડિયામાં બાળકો અને વિદ્યાર્થીઓની પરીક્ષા છે, એ પરીક્ષા પહેલાં આ પ્રશ્નનું સોલ્યુશન ન થયું તો આ તમામ કોલેજના વિદ્યાર્થીઓ પરીક્ષાનો બહિષ્કાર કરશે અને કોલેજને તાળા મારશે. અમે પણ એમની હાથે રહી અને આ પ્રશ્ન ઉકેલવા માટેનો પ્રયત્ન કરાવશું અને જે કાંઈ નહીં થાય તો પણ અમે એમની સાથે રહીને ન્યાય માંગવા માટેનો પ્રયત્ન કરીશું. ભાભર ખાતેની કોલેજમાં કાયમી પ્રાધ્યાપકો મૂકવા અને ભાભર ખાતે જ કાયમી પરીક્ષા કેન્દ્ર શરૂ કરવાની માગણી ન સ્વીકારાય
તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ બાબર કોલેજના વિદ્યાર્થીઓએ ઉચ્ચારી છે. પરીક્ષા અને યુનિવર્સિટીની પરીક્ષાઓ મને થરાદ જવામાં બહુ તકલીફ પડે છે. દૂર દૂરથી જવામાં એમ કે વિદ્યાર્થીઓને બધાને તકલીફ પડે છે, એટલા માટે એટલી જ માંગ છે અમારી કે પરીક્ષાઓ પ્રાથમિક અરે પરીક્ષાઓ બાબર કોલેજમાં જ રાખવામાં આવે અને પ્રોફેસરોની ભરતી સ્ટાફ અમારો પૂરો નહીં, એ સ્ટાફ જોઈએ અમારે. અને પ્રાથમિક જરૂરિયાતો બીજી પણ ઘણી બધી છે અને અંગ્રેજીનું એક પણ લેક્ચર આવતું નહીં, એટલે અંગ્રેજીનું લેક્ચર આવે એટલે બધા વિદ્યાર્થીઓમાં. બાબર આસન કોલેજના વિદ્યાર્થીઓને તમારું જણાવ્યું કે સરકાર અમને પ્રાથમિક સુવિધા આપે અને જે લેક્ચર નથી આપતો તેને ભરવામાં આવે અને જે ઇન્ટરનલ પરીક્ષા લેવાની છે તરાજે બાબરમાં રાખે અને હવે બધી જ પરીક્ષા બાબરમાં રાખે એવી માગણી કરીએ છીએ. અને પ્રોફેસરો જે જગ્યા ખાલી છે તેમને પણ સરકાર તરફથી પૂર્ણ કરે એવી મારી આવી અમારા સર્વ વિદ્યાર્થીઓની માગણી છે. બનાસકાંઠામાં સ્વાઇન ફ્લૂનો કહેર પ્રતિદિન વકરી રહ્યો છે અને અત્યાર સુધીમાં બનાસકાંઠાના ઘણા લોકો જીવલેણ માનતા સ્વાઇન ફ્લૂનો ભોગ બની ચૂક્યા છે. ત્યારે બનાસકાંઠાના વર્તમાન જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણા પણ સ્વાઇન ફ્લૂનો ભોગ બન્યા હોવાના ચોંકાવનારા અહેવાલો મળ્યા છે. જિલ્લા કલેક્ટરને તાવ અને ખાંસીની બીમારીના પગલે તેમના લોહીના નમૂના લઈ તબીબી પરીક્ષણ કરાયું હતું, જેમાં તેમનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને હાલ પાલનપુરની સિવિલ હોસ્પિટલના ફિઝિશિયન તબીબ દ્વારા કલેક્ટરને સારવાર અપાઈ રહી છે. જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણા સ્વાઇન ફ્લૂનો શિકાર બન્યા હોવાનો અને તેમનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનો સિવિલ સત્તાવાળાઓએ પણ સ્વીકાર કર્યો છે. જિલ્લા કલેક્ટરના આજે જ રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ અને એમને અમારા ડૉક્ટર્સે ડૉક્ટરની ટીમે તપાસ્યા છે, બધી રીતે નોર્મલ છે. એમનો ચેસ્ટ એમને એ બધી રીતે છે, એમને ટેમીફ્લ્યુ અને એ બધું ચાલુ કરી દેવામાં આવ્યું છે અને અત્યારે એ ઘરે જ ડૉક્ટર્સની સારવાર હેઠળ હોમ આઇસોલેશનમાં છે. જી, હવે એનું કારણ એ હોઈ શકે કે અત્યારે મેળામાં કે પબ્લિક કોન્ટેક્ટમાં કંઈક થયું હોય ને એના કારણે એ થયું હોય. ડીડીઓને તો 10-12 દિવસ થઈ ગયા એમને અને એ તો સારી રીતે સાજા પણ થઈ ગયા અને આ 10-12 દિવસ પછી આ એમને આવ્યું છે અને હવે ક્યાંથી ચેપ લાગ્યો હોય એ તો કંઈ કહી શકાય એમ નહીં. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પુરસાયના મામલે મમાણા ગામના પૂરગ્રસ્તોએ સુઈ ગામની મામલતદાર કચેરીને ઘેરાવ કરી હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની આપી ચીમકી. વાવના ડેડાવા ગામમાં પણ વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોના ઉપદ્રવથી ઘરે ઘરે ઢળાયા બીમારીના ખાટલા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પટોળા મંગા બોરાજ આજ મારી ઉમિયા માને કાજ પથ્થર પથ્થર હવા મસદર એનો હિચકો ચાલે નાના મોટા સારા ખોટા બેસી અંદર માલે બે પૈસા માં બબલો જોને. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ ગરમી જોર પકડી રહી છે. દરમિયાન ઉપરવાસમાં વરસાદના વિરામ બાદ
બનાસકાંઠાના જળાશયોમાં પણ પાણીનો આવરો ઘટી ગયો છે. આજે સોમવારે બપોરે 1 વાગ્યાની સ્થિતિએ બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં 505 ક્યુસેક પાણીની આવક સામે ડેમની જળસપાટી 602.95 ફૂટ નોંધાઈ છે અને ડેમમાંથી પાણીની આવક બંધ છે. જ્યારે સીપુ ડેમમાં માત્ર 53 ક્યુસેક પાણીની આવક સામે ડેમની જળસપાટી 609.34 ફૂટ નોંધાઈ છે. સીપુ ડેમમાંથી પણ પાણીની આવક બંધ છે. મુક્તેશ્વર ડેમમાં પણ 100 ક્યુસેક પાણીની આવક સામે ડેમની જળસપાટી 661.06 ફૂટ નોંધાઈ છે અને મુક્તેશ્વર ડેમમાંથી પણ પાણીની આવક બંધ છે. બનાસકાંઠામાંથી વરસાદે વિદાય લઈ લીધી છે, પરંતુ 1 મહિના પૂર્વે વિનાશક પૂર હોનારતનો ભોગ બનેલા પરિવારોને કેશડોલ્સ તેમજ ઘરવખરી સહાયની ચૂકવણીમાં પ્રવર્તી રહેલો આક્રોશ હજુ પણ સમ્યો નથી. આજે સુઈગામ તાલુકાના મમાણા ગામના પૂરગ્રસ્ત પરિવારોએ મહિલાઓ સાથે સુઈગામ ધસી જઈ મામલતદાર કચેરીને ઘેરાવ કરી મમાણા ગામ માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવાની માંગણી કરતા સ્થાનિક અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. તાજેતરમાં સર્જાયેલી પૂર હોનારત વખતે પૂરનું પાણી મમાણા ગામમાં ફરી વળતા ગ્રામજનોની ઘરવખરી તણાઈ ગઈ હતી અને ઘણા પરિવારોના મકાન પણ તૂટી ગયા હતા. વડિયા ગામના ખેડૂતોનો પાક તેમજ જમીન પણ ધોવાઈ ગઈ હતી, છતાં આ ગામના કોઈ અસરગ્રસ્ત પરિવારોને સહાય ચૂકવાઈ નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે આજે મમાણા ગામના વિફરેલા ગ્રામજનોએ મહિલાઓ સાથે તાલુકા મથક સુઈગામ ખાતે ધસી જઈ મામલતદાર કચેરીનો ઘેરાવ કરી રોષ ઠાલવ્યો હતો અને મમાણા ગામ માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. મમાણા ગામના પૂરગ્રસ્ત પરિવારોને કોઈ સહાય ચૂકવાઈ નથી તેવો આક્ષેપ કરતા અસરગ્રસ્તોએ નર્મદા રથ સેવા સેતુ અને ગરીબ કલ્યાણ મેળા જેવા સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરી ઉપવાસ આંદોલન છેડવા અને જરૂર પડે હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડશે તેવી ચીમકી આપી હતી. જુલાઈ 2017માં પૂર આવવાથી મમાણા ગામને પારોમાં નુકસાન થયેલું છે. મમાણા ગામને કોઈ પણ પ્રકારની સહાય મળી નથી. અમે આજે SDM સાહેબની મમાણા ગામ વતી સર્વે ગામવાળા આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ જે આ જે નીતિઓ છે એ બધી દૂર કરી મમાણા ગામને સત્વરે કેશડોલ અને ઘરવખરી ચૂકવવામાં આવે અને જો આ નહીં કરવામાં આવે તો મમાણા ગામના તમામ લોકો આગામી નર્મદા રથ તથા જે પણ પ્રકારના સરકારી કાર્યક્રમો છે તેનો વિરોધ કરશે અને અને એ બધા કાર્યક્રમ બહિષ્કાર કરશે. અમારે મમાણા ગામમાં પાણી જશે સાહેબ, અમારે કોઈ સાહેર મળ્યું અમને નહીં. માલ બચ્ચો છોકરા બચ્ચા અમે બધા બહુ હેરાન થાય છે. અમને કોઈ સાહેર મળ્યું નથી કે આખા પૃથ્વીમાં મળ્યું અમને કેમ ના મળ્યું. એની અમે યોગ કર્યું છે એનો મને એનો ઉત્તર આવે સાહેબ, કેમ ના મળે એમ. આજે અમે આવેદનપત્ર SDM સાહેબને આપવા આવ્યા છીએ. અમારી માગણીઓ કેસ્ટોલને લઈ ઘાસચારાને લઈ અમારા ગામને અન્યાય થયો છે મમાણાને, જેનાથી અમે આપ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. વાલા દવલાની નીતિ અપનાવી રાજકીય સ્ટંટ કરી અને જે મારા પાડોશી ગામો છે એમને જે રીતે વિતરણ થયું છે એ રીતે મારા ગામમાં વિતરણ થાય એ અમે આવા કહેવા આવ્યા છીએ. છતાં મારું તો એ કે અમારે આ ઘાસ બિલકુલ ઢોરોને ઘાસ નથી, પૈસા દેતા ઘાસ નથી. અમારો તો થવું થશે પણ અમારે ઢોરોની બી મુશ્કેલી છે, પૈસા દેતા ઘાસ મળતું નથી. અમારો ઘરેણા ગીરવે મૂકીને અમે કદાચ ઘાસ ખરીદ્યા પણ પૈસા દેતા ઘાસ નથી. સરકારશ્રી તરફથી માત્ર ને માત્ર 60 ઘોસડીઓ એક જ દિવસ આવેલી હતી. આજે એના ગોદામ ભરેલા હશે. મને તો એવું લાગે છે કદાચ બિહાર દેવું ના થાય કે ઘાસ ગોટાળા ના થાય કે હજી હજી એમાં સુધી પહોંચતું નથી. એટલે વાલા દવલા નીતિ ન અપનાવે. મને જાણવા મળ્યું છે કે રાતે અમિતભાઈ બોલતા હતા કે બનાસકાંઠાને સર તો અમે મને સરકારશ્રીને આપતા હતા, ધન્યવાદ આપતા હતા. મારે એમને આ તમારા માધ્યમથી એમને સુધી પહોંચવા કે તમે સોઈગામમાં આવો અને અમારી પરિસ્થિતિ જાણો. અમારી પરિસ્થિતિ જુઓ તો તમને ખ્યાલ આવે કે સરકારે શું કર્યું છે. સરકાર તો વોટોની હોદાબાજી કરી રહી છે. જે ગામમાં એમને એજન્ટો જાય અમારા સાહેબ હાથે, એટલે અમારા સાહેબ એટલે શંકરભાઈ ચૌધરી આપણા MLA મંત્રીશ્રી, એને હાથે રહેશો તો તમને ગ્રાન્ટ અમે અપાવશું, કેશડોલ અપાવશું. આવી વાલા દવલા નીતિ છોડી માનવ ધર્મ નિભાવે એ જ મારી કહેવાની વિનંતી છે. મમાણા ગામના અસરગ્રસ્તોએ આજે સુઈગામ મામલતદાર કચેરીનો ઘેરાવ કરતા સ્થાનિક અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. જોકે સુઈગામના મામલતદારે તંત્રનો બચાવ કરતા જણાવ્યું હતું કે પૂર હોનારત બાદ તાલુકા વિકાસ અધિકારીએ આ ગામ માટે પૂરતી સહાય મોકલી હતી, પરંતુ ગ્રામજનોએ સહાય લેવાનો ઇનકાર કર્યો હતો. આમાં તંત્રનો કોઈ વાંક જ નથી તેવું પણ મામલતદારે જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં પૂર હોનારત બાદ રોગચાળો વકરી રહ્યો હોવાની ફરિયાદો વચ્ચે વાવ તાલુકાના ડેડાવા ગામમાં પણ હજુ સુધી વરસાદી પાણી ભરાયેલ હોઈ ઘરે ઘરે બીમારીના ખાટલા ઢળાયા છે.
જેથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં દાખવાતી બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડેડાવા ગામમાં ભરાયેલ વરસાદી પાણીનો દોઢ મહિનાથી કોઈ નિકાલ થયો નથી, જેથી મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં ગામમાં રોગચાળાની સ્થિતિ વકરી ગઈ છે. આ ગામની દૂધ ડેરી, પ્રાથમિક શાળા, પંચાયત ઘર તેમજ નીચાણવાળા વિસ્તારો હજુ પણ પાણીમાં ઘેરાયેલા હોઈ મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને આ ગામમાં ચામડી સહિત પાણીજન્ય બીમારીઓનું પ્રમાણ વધી ગયું હોઈ ગ્રામજનો પરેશાની વેઠી રહ્યા છે અને પાણીનો નિકાલ કરવામાં દાખવાતી બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે. ગામની અંદર હાલ દોઢ મહિનાથી આ પાણી આમને આમ પડે રહેલ છે, આનો કોઈ નિકાલ નથી. ગંદકી અને રોગચાળો બહુ થઈ ગયો છે. માણસોને તાવનું પ્રમાણ ખૂબ વધી ગયું છે હાલ, અને ગામના 60-70 ગરમ હાલ પણ આટલું પાણી છે એ લોકોએ સ્થળાંતર ગામની અંદર કરેલ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરના રેલવે સ્ટેશન વિસ્તારમાં હોટલ ખાલી કરવાના મામલે લઘુમતી કોમના બે જૂથો વચ્ચે સર્જાયેલી અથડામણમાં ધોળા દિવસે ભરચક વિસ્તારમાં સામસામે ફાયરિંગ થતાં ખળભળાટ. ફાયરિંગમાં 4 જણને ઈજા, એકની હાલત નાજુક. પાલનપુરમાં આઉટસોર્સિંગના કર્મચારીઓએ જાહેર રોડ ઉપર બેસી જઈ ચક્કાજામ કરતા ગરમાવો. બાબર કોલેજમાં અપૂરતી સુવિધાઓના મામલે કોંગ્રેસે વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ રેલી યોજી મામલતદારને આપ્યું આવેદનપત્ર. બનાસકાંઠામાં સ્વાઇન ફ્લૂના કહેર વચ્ચે જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણા પણ સ્વાઇન ફ્લૂનો શિકાર. કલેક્ટરનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનો સિવિલ સત્તાવાળાઓનો સ્વીકાર. પુરસાયના મામલે મમાણા ગામના પૂરગ્રસ્તોએ સ્વીગામની મામલતદાર કચેરીને ઘેરાવ કરી હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની આપી ચીમકી. વાવના ડેડાવા ગામમાં પણ વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોના ઉપદ્રવથી ઘરે ઘરે ઢળાયા બીમારીના ખાટલા. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.